દક્ષિણ ભારતથી લઈને પૂર્વોત્તરના રાજ્યોમાં વરસાદે કહેર વર્તાવ્યું છે. આકાશી આફતે હજારો લોકોને બેઘર કરી નાખ્યા છે. કરોડોની સંપત્તિ પર પાણી ફરી વળ્યું ચૂક્યું છે અને કુદરતના આ પ્રકોપ સામે માનવ માત્ર નતમસ્તક બની ગયો છે અને હજુ પણ બે દિવસ પૂર્વોત્તરના રાજ્યોમાં કપરા સાબિત થશે તેવી પણ શક્યતાઓ છે. પૂર્વોત્તરના રાજ્યમાં આકાશી આફત. પર્વતીય વિસ્તાર થયું પાણી પાણી. મુશળધાર વરસાદમાં લોકો બન્યા બેઘર. તણાઈ ગઈ કરોડોની સંપત્તિ. ડૂબી ગયા આખે આખા ગામ. પાણીમાં વહી ગયા પુલ. પૂર્વોત્તરના વિસ્તારનું કનેક્શન થયું કટ. કુદરતના ખોળામાં વસેલું ત્રિપુરા રાજ્ય હાલ કુદરતની જ હોનારતોનો શિકાર થયું છે. છેલ્લા 2-3 દિવસમાં એવો તો વરસાદ થયો કે ત્રિપુરાના મોટા ભાગના જિલ્લા પાણી પાણી થઈ ગયા અને લોકો પોકારી ઉઠ્યા ત્રાહિમામ. ત્રિપુરા રાજ્ય પર કુદરતનો કહેર એટલો હાવી થઈ ગયો કે 5 લોકોએ જીવ ગુમાવી દીધો, માર્ગો ધોવાઈ ગયા અને ઘણા એવા ગામડા છે કે જ્યાં હજુ સુધી સંપર્ક થઈ શક્યો નથી. ત્રિપુરામાં 200થી વધુ રાહત કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં 6,500 કરતા વધુ લોકોને આશરો આપવામાં આવ્યો. તો ભારતીય એરફોર્સના 2 હેલિકોપ્ટર પણ બચાવ કાર્યમાં જોડાયા છે. પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે ત્રિપુરાના મુખ્યમંત્રીએ પણ હવાઈ સર્વેક્ષણ કર્યું અને તમામ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. ये 93 के बाद सबसे बड़ा भयानक जो फ्लड आई हुई है त्रिपुरा में उनुकटी डिस्ट्रिक्ट के लिए. जो डेंजर वो जून होता है यहाँ 24.50 है, तो वो क्रॉस करके 26 तक पहुँच गई है. तो ये और एक बांध भी टूटी हुई है. તો ત્રિપુરા જેવી જ સ્થિતિ મણિપુરની છે. રાજધાની ઇમ્ફાલ પણ કુદરતના તાંડવનો ભોગ બની છે. જે રસ્તા પર સરસરાટ વાહનો દોડતા હતા તે આજે એનડીઆરએફની નાવ તરી રહી છે. લોકોના ઘરમાં પાણી ભરાઈ જવાના કારણે ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યું, સાથે જ લોકોના કામકાજ પણ ઠપ થઈ ગયા. રાજ્ય સરકારે સ્થિતિને ધ્યાનમાં લઈ મણિપુરના વરસાદની અસરગ્રસ્ત વિસ્તારની શાળામાં રજા જાહેર કરી છે. હવામાન વિભાગે પણ આગાહી કરી હતી તે સાચી પડી છે અને હજુ પણ 16 જૂનમાં ફરી એકવાર પૂર્વોત્તરમાં ભારે વરસાદ થાય તેવી સંભાવના છે. હાલત માત્ર પૂર્વોત્તરના રાજ્યોની જ ખરાબ નથી, દક્ષિણ ભારતના રાજ્ય પણ અતિવૃષ્ટિમાં ધોવાઈ ગયા છે. આ દ્રશ્યો છે કર્ણાટકના, જ્યાં વરસાદી પાણીના કારણે નદીઓ ગાંડીતૂર બની છે. માલાપ્રભા નદી પર બની રહેલ પુલનો એક ભાગ પાણીમાં તણાઈ ગયો. આ પુલ 5 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહ્યો હતો. તો આ દ્રશ્યો કેરળના કોઝિકોડીના છે, કે જ્યાં શહેરી વિસ્તાર હોય કે જંગલ વિસ્તાર, ઠેર ઠેર પાણી જ પાણી છે. પ્રથમ વરસાદમાં જ રસ્તા ધોવાઈ ગયા, વાહન વ્યવહારને પણ માઠી અસર થઈ અને કુદરતના કહેર સામે માનવજાતિ માત્ર નતમસ્તક છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.